जो प्रीवियस लेक्चर नी अंदर आपणे चर्चा करता था एग्जाम्पल नंबर वन ए आपणे जोई गया। नाउ एग्जाम्पल नंबर टू एपीटी टेस्ट डे ऑल ऑफ यू बेटा। चलो एग्जाम्पल नंबर टू કોઈને થઈ ગયો છે બેટા એક્ઝામ્પલ નંબર ટુ શું મળે ટ્વેન્ટી ફર્સ્ટ ટર્મ તમે ટ્રાય કરી હતી ઓકે જો એક્ઝામ્પલ નંબર ટુ આપણે એવું કહીએ છીએ ધ ફોર્થ ટર્મ ઓફ એન એપી ઇઝ 19 કોઈ એપી આપણી પાસે છે જેનું ફોર્થ ટર્મ એ 19 છે ધેન એટલે કે આપણે આવું આપેલું છે કે ટી ફોર ફોર્થ ટર્મ ઓફ એન એપી ઇઝ 19 ટી ફોર આપણા આપેલા છે 19 ટી ફોર ઇક્વલ ટુ 19 બીજું આપેલું છે કે એ જ એપીનું ટ્વેલ્થ ટર્મ છે એટલે ટી ટ્વેલ્વ આપણે આપેલા છે ટી ટ્વેલ્વ ઇક્વલ ટુ 51 તો આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે ટી 21 દેન એનું 21th ટર્મ શું થાય આ આપણે જોઈએ છે બે ટર્મ આપેલા છે અને એક ટર્મ આપણે ફાઇન્ડ કરવું છે ચાલો કઈ રીતે થશે તો પહેલાં જુઓ આપણે ટી એનની ફોર્મ્યુલાથી આપણે વાકેફ છીએ વોટ ઇઝ ફોર્મ્યુલા ઓફ ટી એન ટી એનની ફોર્મ્યુલા શું થાય વોટ ઇઝ ટી એન ટી એન ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી વેરી ગુડ દેવાંગ વેરી ગુડ બેટા એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી દેન આ ટી એનની ફોર્મ્યુલા છે હવે મારે ટી 21 જોતા હોય તો એનની જગ્યાએ શું મૂકવું પડે મારે 21 સો ટી 21 હવે આ ફર્સ્ટ ટર્મ અને કોમન ડિફરન્સ એ અને ડી એ બંને આપણને આપેલા નથી એઝ ઇટ ઇઝ રાખો હજી બંનેની વેલ્યુ આપણે જાણતા નથી એટલે એઝ ઇટ ઇઝ એ એમને એનની કિંમત આપણે જાણીએ છીએ એન ઇક્વલ ટુ 21 કેમ કે આપણે 21મું ટર્મ ફાઇન્ડ કરવું છે દેન તો અહીંયા જુઓ 21 માઇનસ વન એટલે 20 21 માઇનસ વન એટલે 20 આ ડીના ડી એમને તો ટી 21ની ફોર્મ્યુલા થઈ ગઈ આપણી પાસે એ પ્લસ 20 ડી એ પ્લસ 20 ડી ક્લિયર હવે એ અને ડીની કિંમત હું મેળવી અને આમાં મૂકી દઉં તો મને ટી 21 મળી જાય તો હકીકતમાં આપણે ફાઇન્ડ કરવાનું શું થશે એ અને ડી કેવી રીતે ફાઇન્ડ કરીશું તો એના માટે બે વસ્તુ આપણે આપેલી છે એક ટી ફોર આપેલા છે અને એક આપેલું છે ટી ટ્વેલ્વ ક્લિયર હવે ટી ફોર ટી ફોરનું સૂત્ર શું થશે આમાં એનની જગ્યાએ ફોર મૂકો છે ટી ફોર શું મળે એ પ્લસ ફોર માઇનસ વન એટલે થ્રી ઇન્ટુ ડી એટલે ટી ફોરની ફોર્મ્યુલા થશે એ પ્લસ થ્રી ડી એ પ્લસ થ્રી ડી એ પ્લસ થ્રી ડી અને એ પ્લસ થ્રી ડી એટલે કે ટી ફોર એ આપણને આપેલા છે 19 ક્લિયર આને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર વન ક્લિયર બેટા હમણાં સ્લાઇડ આમાં મારે ઇન્ટરનેટ કનેક્શન ને બધું બરાબર છે તમે જરાક નેટ ચેક કરો મારો દીકરો અથવા ફરીથી રીજોઇન થઈ જાઓ તો આ થઈ જશે પછી ટી ટ્વેલ્વ ટી ટ્વેલ્વની ફોર્મ્યુલા શું થશે બેટા કોણ કહેશે ટી ટ્વેલ્વ એ અને ડી એમને અહીંયા એનની જગ્યાએ ટ્વેલ્વ મૂકો ટી ટ્વેલ્વની ફોર્મ્યુલા શું થશે કોણ કહેશે ઓકે ઝાલા પ્રહલાદસિંહ વેરી ગુડ બેટા ગોપાલ વેરી ગુડ બેટા પ્રિન્સ સીઆર બધાનો આન્સર છે એ પ્લસ 11 ડી તો ટી ટ્વેલ્વની ફોર્મ્યુલા થશે એ પ્લસ 11 ડી એ પ્લસ 11 ડી એનો આન્સર આપને આપેલો છે 51 ડન અને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર ટુ હવે વન અને ટુમાંથી મારે એ અને ડી જોઈએ છે
કેવી રીતે મળશે? તો કે ભાઈ આને સબ ટ્રેક કરો, વનમાંથી ટુને આપણે સબ ટ્રેક કરીએ એટલે બાદ બાકી કરીએ તો એ ઉડી જાય. ક્લિયર? જુઓ બાદ બાકી બહુ સરળ છે, એકમાંથી બે બાદ કરો અથવા બેમાંથી એક બાદ કરો. ઇક્વેશન વન માઇનસ ટુ, આને માઇનસ કરીએ, ઇક્વેશન વન માઇનસ ઇક્વેશન ટુ. અહીંયા જુઓ એ માઇનસ એ એટલે ઝીરો, પછી થ્રી ડી માઇનસ ઇલેવન ડી, થ્રી ડી માઇનસ ઇલેવન ડી એટલે માઇનસ એઇટ ડી. પછી 19 માઇનસ 51, 19 માઇનસ 51 કેટલા થશે? 19 માઇનસ 51 કરો જે કેલ્ક્યુલેટરમાં, 19 માઇનસ 51, 19 માઇનસ 51 કેટલા થશે? 32. વેરી ગુડ. પણ કેવા? માઇનસ. ધેન વેરી ગુડ, વેરી ગુડ સુભાષ. હા ઋષભ, વેરી ગુડ બેટા. માઇનસ 32 રાહુલ બેટા, માઇનસ 32, 19માંથી 51 જાય, ધેન 19 નાના છે 51 મોટા છે એટલે માઇનસ. ઓકે બેટા, તો જુઓ બંને બાજુથી માઇનસ સાઇન કેન્સલ, તો ડીનો જવાબ શું થઈ જશે? ડી ઇક્વલ ટુ 32 ના છેદમાં 8, 32 ના છેદમાં 8, ડી ઇક્વલ ટુ 32/8, ડી ઇક્વલ ટુ 32/8, 8 × 32, આમાંથી 8 8 કેન્સલ, 8 × 32. સો ડીની વેલ્યુ શું આવી ગઈ આપણી પાસે? 4. ધેન ડી ઇક્વલ ટુ 4. વેરી ગુડ બેટા. હવે ડીની કિંમત આપણને મળી ગઈ, હવે આપણે શું જોઈએ? એ આ ડીની કિંમત છે એ આપણે મૂકી દઈએ ઇક્વેશન નંબર 1 અથવા 2માં. હવે હું 1માં કિંમત મૂકું છું બેટા, જોજો ડીની કિંમત 4 1માં મૂકી દઈએ એટલે આપણે શું મળી જાય? એ આમાં મૂકીએ છીએ ઇક્વેશન 1માં. સો વન ઇમ્પ્લાઇઝ, વન ઇમ્પ્લાઇઝ વન ઉપરથી શું લખી શકાય? એ ના એ એમ ના પ્લસ 3, ડી એટલે શું? ડી એટલે 4, ઇક્વલ ટુ 19. વેરી ગુડ બેટા વિવેક, એ ઇક્વલ ટુ 7. વેરી ગુડ, આ 19. ડન, તો આ થઈ જશે એ પ્લસ 4 × 3 = 12, એ પ્લસ 12 ઇક્વલ ટુ 19. હવે 12 એની બાજુમાં પ્લસ સામે જાય તો માઇનસ, એ ઇક્વલ ટુ શું લખી શકાય? 19 - 12, 19 - 12, આન્સર 7. તો એની કિંમત મને મળી ગઈ 7. તો ડીની કિંમત શું મળે છે આપણને? 4. ડી ઇક્વલ ટુ 4 એન્ડ એ ઇક્વલ ટુ 7. ધેન આ બે ઉપરથી T4 અને T12 એના ઉપરથી આપણને D અને A મળી ગયા, એની કિંમત આમાં મૂકી દઈએ T21. T21 ઇક્વલ ટુ A એટલે કેટલા? A એટલે કેટલા? તો કે 7 પ્લસ વિવેક, વેરી ગુડ બેટા, T21 ઇક્વલ ટુ 87. વેરી ગુડ. આ 20, વોટ ઇઝ D? D ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય વિથ 4 એટલે આ થઈ જશે 7 + 20 = 80. ધેન 80 + 7 એટલે 87. ક્લિયર? તો આપણે T21 ક્લિયરલી કેટલા મળે છે? 87. ધેન તો જુઓ જે એપીનું ફોર્થ ટર્મ 19 હોય, 12th ટર્મ 51 હોય, એ એપીમાં 21st ટર્મ શું હશે? તો કે 21st ટર્મ હશે એનું 87. T21 = 87. ક્લિયર? ચાલો બધાને ક્લિયર થાય છે બેટા? એક્ઝામ્પલ ક્લિયર થાય છે? બધાને સમજાઈ જાય છે? ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરો. બધાને સમજાઈ જાય છે બેટા? ઓકે. ઉજ્જવલ, રવિરાજસિંહ, અક્ષય, દર્શન, પિયુષ, ઓમ, વિરાજ, યસ હિરેન, યસ વેરી ગુડ બેટા. ડન પ્રીત, હા ઓકે બેટા, દરેકને સમજાઈ જાય છે. રૂવિન, યસ. ડન, તો આપણને બીજો એક્ઝામ્પલ આપણે જોયો કે ભાઈ બે ટર્મ આપેલા હોય તો આપણને એપીનું ત્રીજું ટર્મ મળે.
હા જોઈએ, જુઓ સેમ વસ્તુ અહીંયા ગણેલી છે, આપણે જે ગણ્યું એ જ અહીંયા ટાઈપ કરેલું છે. સો ટી 21 ઇક્વલ ટુ 87 ઇઝ ધ રિક્વાયર્ડ 21st ટર્મ ઓફ ગિવન એપી. હવે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ, એ તમારે ગણવાનો, મને આન્સર આપવાનો બેટા. સેમ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 2ની જેમ જ એક્ઝામ્પલ નંબર 3 આપણે ગણી શકીએ. એક એપી આપેલો છે, એનું છઠ્ઠું ટર્મ 47 છે, દસમું ટર્મ 75 છે, તો ત્રીસમું ટર્મ શું હોય? ચાલો જી તમે ગણો દી બેટા બધા, મને ખાલી ફાઇનલ આન્સર આપજો, ધન ચેટબોક્સની અંદર ફાઇનલ આન્સર આપજો. ચેટબોક્સની અંદર ફાઇનલ આન્સર. આપણે આવું કીધું છે કે ભાઈ કોઈ એપી છે એનું છઠ્ઠું ટર્મ એટલે T6, એ કેટલા આપેલા છે આપણને? તો કે ભાઈ એ આપેલા છે 47. બીજું કીધું છે કે એનું દસમું ટર્મ એટલે T10 આપેલા છે. દસમું ટર્મ આપણે આપેલું છે 75. જોજો સરવાળા બાદબાકીમાં ભૂલ ના થાય એ જોવા. ડન, એક 47 છે અને એક 75 છે, તો ફાઇન કરવાનું શું કીધું છે કે T30, ત્રીસમું ટર્મ શું થાય આ વસ્તુ આપણે જોઈએ. વોટ ઇઝ T30? ડન, તો પહેલાં શું કરવાનું, T30ની ફોર્મ્યુલા લખી લેવાની. તો TNની ફોર્મ્યુલા શું થાય? તો કે A+N-1 × D. ક્લિયર? એ શું આપણને ખબર નથી, ડી આપણને ખબર નથી, એન એટલે કેટલા, કેટલામું ટર્મ જોઈએ છે? તો કે ત્રીસમું ટર્મ જોઈએ, તો એન એટલે 30. તો આ ત્રીસમું ટર્મ T30 ઇક્વલ ટુ, એ આપણે જાણતા નથી, એ એમને અક્ષય આન્સર આપ્યો છે 215. વેરી ગુડ બેટા, ચેક કરીએ આપણે. હવે 30માંથી એક જાય એટલે 29, એટલે 29D. ડીપ 215. વેરી ગુડ બેટા, ચેક કરીએ. તો T30ની ફોર્મ્યુલા આપણી પાસે મળી ગઈ, A+29D. એ અને ડી વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીને આમાં મૂકી દઈએ એટલે આન્સર મળી જાય. ડન, કેવી રીતે કરીશું? T6ની ફોર્મ્યુલા શું થશે? T6 હવે આપણે આવડી જાય. ડન, A+5D ઇક્વલ ટુ 47. અને કહી દઈએ ઇક્વેશન નંબર 1. અહીંયા T10ની ફોર્મ્યુલા શું થશે? A+9D ઇક્વલ ટુ 75. આને કહી દઈએ ઇક્વેશન નંબર 2. હવે મને A અને D ની વેલ્યુ કયો દી ફાઇન્ડ આઉટ કરી, A અને D ની વેલ્યુ ચેટબોક્સની અંદર લખો દી બેટા બધા, A અને D ની વેલ્યુ લખો ચેટબોક્સની અંદર. હો, એ એટલે શું? વોટ ઇઝ A? એની કિંમત કેટલી મળશે? A=12 અને D=7. વેરી ગુડ બેટા, દીપ, હા વેરી ગુડ, વેરી ગુડ હિરેન, અક્ષય, દીપ, વિવેક, ઋષભ. ડન, A=12 અને D=7. આ બંનેમાંથી ઇક્વેશન 1માંથી ઇક્વેશન 2 આપણે શું કરી નાખીએ? સબટ્રેક્ટ, બાદ કરી નાખીએ. A-A એટલે 0. આ 5D-9D, 5માંથી 9 જાય એટલે -4D. પછી 47-75, 47માંથી 75 બાદ કરી નાખો, શું આવે? 28. વેરી ગુડ બેટા, -28. આ બંને બાજુથી માઇનસ સાઇન કેન્સલ, ડીની વેલ્યુ શું થશે? 28/4. 7 ચોખ્ખું 28, 4 કેન્સલ કરો તો બચ્ચે આપણી પાસે 7.
तो डी नी वेल्यू केटली मळी गई 7। इक्वेशन नंबर 1 में डी नी वेल्यू 7 मूको, इक्वेशन नंबर 1 में डी नी वेल्यू मूकी आपणे 7, शुं थशे ए केटला मळे, डी नी वेल्यू तमे 7 मूको तो ए केटला मळे, डी नी वेल्यू 7 मूकी दियो એટલે એ પ્લસ વન ઉપરથી શું લખી શકાય, વન ઇમ્પ્લાઇઝ 12, વેરી ગુડ વિરાજ, વેરી ગુડ બેટા, એ પ્લસ 5, ડી એટલે 7, એટલે 7 × 5 = 35 ડાયરેક્ટ લખું, ઇક્વલ ટુ 47, 47માંથી 35 જાય, એ ઇક્વલ ટુ 47માંથી 35 બાદ કરનો એટલે 12, એની કિંમત મળશે 12, તમારો બધાનો આન્સર સાચો બેટા, એની કિંમત મળશે 12 અને ડીની કિંમત મળશે આપણને 7, એ આમાં મૂકી દઈએ, એની કિંમત કેટલી તો કે 12 પ્લસ 29 ના 29 એમના ગુણ્યા વોટ ઇઝ ડી, ડીની કિંમત કેટલી તો ભાઈ 7, 29 × 7 એટલે 203, 12 + 203, 203 ની અંદર 12 એડ કરો એટલે કેટલા થઈ જશે 215, ડન, એટલે 215 આપણો જે આન્સર છે T30 એ કેટલો થશે 215, ક્લિયર, ચાલો બધાને આન્સર આવે છે બેટા 215, યસ 215 આન્સર આવે છે બેટા બધાને 215, યસ યસ, ઉજ્જવલ યસ, અક્ષય યસ, દર્શન યસ, પ્રહલાદસિંહ યસ, વેરી ગુડ બેટા, ચાલો આ એક્ઝામ્પલ ક્લિયર, બધાને સમજાઈ ગયો એક્ઝામ્પલ નંબર 3, ઉજ્જવલ, વૃષભ, દેવાંગ, રવિરાજસિંહ, યસ, ઓકે, વેરી ગુડ બેટા, એક્ઝામ્પલ નંબર 3 આપણને ક્લિયર થાય છે, ડન, હું આ અહીંયા ટાઈપ કરેલું છે સેમ વસ્તુ, એની કિંમત 12, ડીની કિંમત 7, ઇક્વેશનમાં મૂક્યા એટલે આન્સર મળ્યા 215, ડન, ઇઝ ધ રિક્વાયર્ડ 13th ટર્મ ઓફ ગિવન એપી. નંબર 4, હવે આપણે એપીના એક્ઝામ્પલ જોઈએ, આપણે હવે એના સમના એક્ઝામ્પલ જોઈએ, ડન, તો સમનું સૂત્ર શું છે, એસ એન, સમ એટલે એસ એન, ટર્મ એટલે ટી એન, સમ એટલે એસ એન, ડન, સમનું સૂત્ર શું છે, વોટ ઇઝ એસ એન, સમનું સૂત્ર શું છે, સમ આપણે ફાઇન કરવો હોય તો સમનું સૂત્ર શું, સમ એટલે એસ એન, એસ એનનું સૂત્ર શું, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર એસ એન, એસ એન ઇક્વલ ટુ n by 2, Sn equal to n by 2 into bracket 2a plus n minus 1 into d, 2a plus n minus 1 into d, આ સૂત્ર યાદ રાખવાનું, 2a plus n minus 1 into d, ડન, વેરી ગુડ બેટા અક્ષય, વેરી ગુડ, n by 2, 2a plus n minus 1 into d, સમનું ફોર્મ્યુલા, ચાલો આગળ વધીએ, એક્ઝામ્પલ નંબર 4, ફાઇન્ડ ધ સમ અપ ટુ રિક્વાયર્ડ નંબર ઓફ ટર્મ્સ, આ જે એપી આપને આપેલો છે એનો સમ ફાઇન્ડ કરવો છે, કેટલા ટર્મ સુધી, તો કે અપ ટુ 20 ટર્મ્સ, એ જુઓ એમાં શું આપેલું છે, એક એપી છે 100, 93, 86 અને 79 એન્ડ સો ઓન, તો આનું આપણે 20 ટર્મ સુધી સમ ફાઇન કરવો છે, 20 ટર્મ સુધી શું ફાઇન કરવો, એનો સમ, ધેન તો ફોર્મ્યુલા આપણી પાસે છે એસ એન ઇક્વલ ટુ એન બાય ટુ, ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, હવે મારી પાસે એન હોય આમાં ત્રણ વસ્તુ જ મારે ફાઇન કરવાનું, એક એન, બીજું એ અને ત્રીજું ડી, કેટલામાં ટર્મ સુધી આગળ જવું છે એને કહેવાય એન, ફર્સ્ટ ટર્મ એને કહેવાય એ, અને કન્સિક્યુટિવ ટર્મ્સ વચ્ચેનો ડિફરન્સ એને કહેવાય ડી, તો અહીંયા જુઓ જી, આપણે આનું એક્ઝામ્પલ એ આપણે કાઉન્ટ કરીએ, એ
देन ए कैलक्युलेट करिए, तो एम आप पेलू छे आपने सो पची कमा त्राणु 93 कोमा 86 कोमा 79 एंड सो 79 एंड सो देन चार। तो आनी अंदर फर्स्ट टर्म एटले ए शू थशे फर्स्ट टर्म 100 एनी किंमत मने आपेली छे 100। हवे डी एटले कॉमन डिफरेंस, तो डी नी वेल्यू शू थशे कॉमन डिफरेंस केटलो मळशे, तो फर्स्ट टर्म माथी सेकेंड टर्म माथी फर्स्ट टर्म बात करो 93 - 100। जो बेटा आ भूल नहीं करता हूँ, 93 - 100 जाए एटले -7। डन, मोटा पद माथी नानू पद बात थाय तो आंसर प्लस आवे, नाना माथी मोटू पद बात थाय तो आंसर माइनस आवे, तो 93 - 100 एटले -7। डन, पछी 86 माथी बात करिए आपणे 93 तो ए पण -7, पछी 79 माथी 86 बात करो तो पण -7 एटले डी नी किंमत मळशे -7। डन, वाह बेटा वाह, અક્ષય આન્સર આપી દીધો 670, વેરી ગુડ બેટા। હવે એન શું થશે, તો કે કેટલા ટર્મનો સમ ફાઇન કરવો છે, તો કે ભાઈ 20 ટર્મ, અપ ટુ 20 ટર્મ્સ, તો એનની કિંમત શું થશે 20। ક્લિયર? હા જો બેટા રાજ, આમાં છે ને આપણે સમ એટલે કે એસએન ફાઇન કરવાનું છે। રાજ જોજો બેટા, ફાઇન્ડ ધ સમ ક્યાં સુધી, તો કે અપ ટુ રિક્વાયર્ડ નંબર ઓફ ટર્મ્સ, જ્યાં સુધી નંબર ઓફ ટર્મ્સની રિક્વાયર્ડ હોય ત્યાં સુધી એનો સમ ફાઇન્ડ કરવો છે। કોનો સમ ફાઇન્ડ કરવો છે, તો કે એ અને બીનો, તો આપણે પહેલાં એ કેલ્ક્યુલેટ કરીએ। સમની ફોર્મ્યુલા છે એસએન, સમ એટલે એસએન, સમ એટલે એસએન, એની ફોર્મ્યુલા છે એન બાય ટુ ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી બ્રેકેટ ઓવર। આમાં ત્રણ વસ્તુ અનનોન છે, એક એન એટલે કે નંબર ઓફ ટર્મ્સ, એ એટલે કે ફર્સ્ટ ટર્મ, અને ડી એટલે કે કોમન ડિફરન્સ। તો આપણે આમાંથી ત્રણ વસ્તુ ફાઇન કરી, એક એ મેળવા, તો એ આપણને મળ્યા ફર્સ્ટ ટર્મ, ફર્સ્ટ ટર્મ 100 છે એની અંદર, પછી કોમન ડિફરન્સ એટલે ડી, કોમન ડિફરન્સ એટલે સેકન્ડમાંથી ફર્સ્ટ બાદ કરો, થર્ડમાંથી સેકન્ડ, ફોર્થમાંથી થર્ડ, તો આપણે કોમન ડિફરન્સ મળે છે -7। એન એટલે ક્યાં સુધીનો સમ તમારે ફાઇન્ડ કરવો છે, નંબર ઓફ ટર્મ્સ, તો અહીંયા કીધું છે અપ ટુ 20 ટર્મ્સ, 20 ટર્મનો સમ ફાઇન્ડ કરવો છે એટલે એનની કિંમત થશે આપણી પાસે 20। ક્લિયર? તો એ એન અને ડી, એ એન અને ડી આ ત્રણેય વસ્તુ મળી જાય, એને આ ફોર્મ્યુલાની અંદર મૂકી દો એટલે આન્સર, ડન મૂકો જે ફોર્મ્યુલાની અંદર, મને ફાઇનલ આન્સર આપો વોટ ઇઝ એસએન, હવે ખાલી કિંમત જ મૂકવાની, બીજું કંઈ નથી કરવાનું। આ ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકો એન બાય ટુ, વોટ ઇઝ એન, એન એટલે 20, એટલે 20/2, રેડી, ઇન્ટુ બ્રેકેટ 2a, આ 2 ના 2m નામ, વોટ ઇઝ એ, એ એટલે 100, એ એટલે 100 પ્લસ એન માઇનસ 1 એટલે 20 - 1, એની કિંમત 20 છે, 20 - 1 ઇન્ટુ ડી, ડી એટલે કેટલા, તો કે -7, -7 અને મોટો બ્રેકેટ ઓ। ચાલો આનું કેલ્ક્યુલેશન કરો, જે શું આન્સર આવે, 20/2 એટલે 10, એને ગુણ્યા આ બ્રેકેટ ઓપન કરીએ તો 100 × 2 એટલે 200 પ્લસ 20 - 1 એટલે 19 × -7 × -7। ચાલો શું થશે ચેક કરો, દી ફાઇનલ આન્સર આપો 670, રાઠોડ વિશાલ, વેરી ગુડ બેટા। તો જુઓ શું થશે, 100 બધાનો ફાઇનલ આન્સર આવ્યો 670। ઓકે, વેરી ગુડ,
दस ना दस एम एम पची 200 पची आ प्लस माइनस माइनस 19 सत्ता 133 200 माथी 133 बात करना 67 तो आ 10 मल्टीप्लाई बाय 67 तो आंसर शू थी जैसे 670 670 6 7 અને પછી 0 ડન તો આપણે 20 ટર્મ સુધીનો સમ શું મળશે આપેલા એપીનો તો કે 670 ક્લિયર ચાલો આ એક્ઝામ્પલ બધાને ક્લિયર થઈ છે બેટા ચેટ બોક્સ ની અંદર આન્સર યસ ઓકે વેરી ગુડ ઋષભ વેરી ગુડ પ્રહલાદસિંહ યસ હા ઓછા સ્ટેપમાં સમ કરો તમને સમજાઈ જાય બેટા તો ચાલો આ તમને સમજાવવા માટે હું બધા સ્ટેપ લખું છું અક્ષય યસ વાહ વાહ બેટા વાહ અક્ષય બીજા બીનો આન્સર આપી દીધો 1297.5 વેરી ગુડ બેટા હવે બી તમારે ગણવાનો છોકરા બી તમારે ગણવાનો ધેન બી હોમવર્ક છે એનો જવાબ જોઈ લે 670 બી જોઈ લે હિયર ધ ગીવન એપી ઇઝ 719/2 પછી 12 પછી 929/2 પછી 17 એ એટલે ફર્સ્ટ ટર્મ અહીંયા ફર્સ્ટ ટર્મ છે 7 એટલે એ મને મળી જાય અહીં 7 ડાયરેક્ટ ડી એટલે કન્સિક્યુટિવ ટર્મ વચ્ચેનો ડિફરન્સ એટલે 19^2 - 7 19^2 - 7 કંઈ નહીં તો 1 એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ 1 આમ ગુણાઈ જાય આ 2 છે આમ ગુણાઈ જાય અહીં થશે 19 × 1 19 × 1 માઇનસ 7 × 2 7 × 2 = 14 અને છેદમાં બંનેનો ગુણાકાર 2 × 1 = 2 એલસીએમ લીધા લસા લીધા 19 માંથી 14 જાય એટલે 5 ડિવાઈડ બાય 2 તો આન્સર ઇઝ 5/2 ડીનો આન્સર 5/2 ધેન દરેક કોમન ટર્મનો તમે ડિફરન્સ કરશો ને તો આન્સર 5/2 હા બેટા યુટ્યુબની અંદર દરેક વિડીયો હું અપલોડ કરું છું આઈ કરી દઈશો કાલના લેક્ચરનો વિડીયો અપલોડ કરી દીધો હતો તમને લિંક મોકલી આપી ડન હિતા ઓકે બેટા તો કન્સિક્યુટિવ ટર્મ વચ્ચેનો ડિફરન્સ તમે ફાઇન કરશો તો દરેક ટર્મ વચ્ચેનો ડિફરન્સ મળશે આપણને 5/2 એટલે એન આપણે ડીની કિંમત મળી ગઈ 5/2 હવે એન એટલે ક્યાં સુધી જવું છે તો કે ભાઈ પેલા 30 ટર્મનો સરવાળો જોઈએ છે એન કિંમત થશે 30 આ સૂત્રની અંદર ખાલી કિંમત મૂકી દો એ એન અને ડી એ એન અને ડી એની કિંમત મૂકો બેટા બધા સબ્જેક્ટની મને ખબર નથી પણ હું આપણા મેથેમેટિક્સના મારે જે ટોપિક તમને ભણાવવાના છે એ બધા જના વિડીયો હું યુટ્યુબ ઉપર તમને મૂકી દઈશ ડન બધા સબ્જેક્ટને મને ખ્યાલ નથી બેટા હાલો ચિરાગ થેન્ક યુ બેટા સમજાય છે ને બેટા તમને હું જે વાત આપણે કરીએ છીએ તમારા સુધી પહોંચે છે ને તમને આ બધું આવડી જાય યસ અક્ષય યસ ઉજ્જવલ યસ ઋષભ યસ ઓકે બેટા પ્રથમ યસ હિતાર્થ યસ દર્શન યસ વિવેક કેવલ અક્ષય જયમીન ઓકે બેટા હા બેટા પીડીએફ એ હું તમને સેન્ડ કરી દઈશ તમારા વોટ્સએપ ગ્રુપમાં અને ક્લાસરૂમમાં બેમાં આ ચેપ્ટર પૂરું થાય ને એટલે તરત જ પીડીએફ તમને મળી જશે ઇમિડિયેટ પછી તમે પ્રેક્ટિસ કરી અને તમારી ફેરબુકની અંદર લખજો ડન મારો એક આગ્રહ છે બેટા કે તમે પહેલાં અત્યારે ખાલી સિમ્પલ મારી સાથે ગણતા જાઓ રફમાં પછી હું તમને જ્યારે આ પીપીટીની પીડીએફ મોકલું ને ત્યારે જ તમે ફેરબુકની અંદર લખજો આવડી જાય ને પછી ફેરબુકમાં લખવું એટલે રિવિઝન કરતી વખતે આપણે એમ થાય કે આ આપણે કરેલું છે ડન આવડી જાય પછી જ ફેરબુકમાં લખવાનું ના આવડે તો મને કહેજો આપણે ફરીથી રિવાઇઝ કરી નાખશું ડોન્ટ વરી ક્લિયર પણ આવડવું મહત્વનું છે લખવું મહત્વનું નથી ક્લિયર હા તમારે દરેક યુનિટ આખું લખવાનું જ પણ આવડી ગયા પછી
देन तमने यूनिट आवड़ी जाए कि आ मेथड मने आवड़ी गई लखी नाखो। एटले फेरबुक में लखेली वस्तु छे ने ऑलरेडी तमने आवड़ती हशे, देन एटले परीक्षा वक्त आपणे कंई मेहनत बहु ना करवी पड़े एटला माटे। चालो तो आ वस्तु आपने समझाणी, एसएननी फॉर्म्युला में त्रण किंमत मूकी दीधी, आंसर शुं मळ्यो? जुओ त्रणे त्रण किंमत ने मूकी दीधी एसएननी फॉर्म्युला में, तो फाइनल आंसर 1297.5। जो तमारे एज आंसर आए 1297.5। क्लियर? बधाने क्लियर थई छे बेटा? एक्जाम्पल नंबर टू, यस यस ऋषभ, यस सरस बेटा, अक्षय, उज्ज्वल, हिरेन, प्रहलाद सिंह, देवांग, दर्शन, ओके बेटा। तो एग्जाम्पल नंबर फोर क्लियर, केविन, यस थैंक यू बेटा, वेरी गुड। एग्जाम्पल नंबर फाइव, चलो आ तमारे गणवा। एग्जाम्पल नंबर फाइव जो हिंट आपी आपणे, शू कीधुं आमां? આપણે એવું કીધું છે કે ભાઈ એક એપી છે એનું ફોર્થ ટર્મ એટલે ટી ફોર, એક એપી છે એનું ફોર્થ ટર્મ એટલે ટી ફોર, એ તમને આપેલું છે કેટલું? કોઈ એપીનું ફોર્થ ટર્મ એ આપેલું છે આપણને 22, પછી કીધું છે કે એ જ એપી એનું ટેન્થ ટર્મ એટલે ટી ટેન, એ આપણને આપેલા છે 52, એ આપણને આપેલા છે 52। ધેન ક્લિયર? હવે તમને કીધું છે કે ફાઇન્ડ ધ સમ ઓફ, જોજો અહીંયા સમ ફાઇન્ડ કરવાનું છે, ફાઇન્ડ ધ સમ ઓફ ઇટ્સ 40 ટર્મ્સ, એટલે મારે આ જે એપી આપેલું છે એના 40 ટર્મનો સરવાળો શું થાય એ જોઈએ છે। એટલે કે મારે જે ફાઇન કરવાનું છે 40 ટર્મનો સરવાળો એટલે કે S40 ફાઇન કરવાનો, S40 ફાઇન કરવાનો। દેન આ બે વસ્તુ મને આપી છે અને ત્રીજી વસ્તુ મને એમ કીધી છે કે S40 આ તમે ફાઇન કરો। દેન તો હવે S40ની પહેલાં જે ફાઇન કરવું છે એની ફોર્મ્યુલા લખેલી, S40ની ફોર્મ્યુલા શું થશે? કોણ કહેશે? S40ની ફોર્મ્યુલા લખો જે તમારા પહેલાંમાં રફ બુકની અંદર S40, તો પેલા લખી લેવાય એસએન, એસએન ની ફોર્મ્યુલા શું થાય? તો કે ભાઈ એન બાય ટુ બ્રેકેટ 2a પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી। ક્લિયર? વાહ બેટા વાહ, દેવાંગે આન્સર આપી દીધો ભાઈ, વેરી ગુડ, 4180। હવે જુઓ આમાં મને એનની કિંમત આપેલી છે, S40 ફાઇન કરવા એટલે એન આપેલા છે કેટલા? તો કે 40। અક્ષય આન્સર આપી દીધો, વેરી ગુડ બેટા। તો જુઓ અહીંયા એનનું જાણું છું, એન એટલે કેટલા, એ આપણે રકમમાં આપેલી છે 40 ના છેદમાં 2, બેના બે એમ રેડી, પછી આ 2a ના 2a એમને એની કિંમત શું છે મને ખબર નથી, 2a એમને પ્લસ n-1, એન એટલે કેટલા? ઓકે 40, 40માંથી એક જાય કેટલા બચશે? 39, 39d। છોકરાઓ બેટા આપણે ટી 40 નથી મેળવવાનું, આપણે S40 મેળવવાનું, 40મું ટર્મ ફાઇન્ડ કરો એમ નથી કીધું, 40 ટર્મનો સમ ફાઇન્ડ કરો એમ કીધું છે। તમે રકમ બેટા ધ્યાનથી વાંચજો, પરીક્ષામાં આપણાથી આવી ભૂલ થાય રાજ, સમજાય છે બેટા કન્સેપ્ટ? તમને 40મું ટર્મ ફાઇન્ડ કરો એમ નથી કીધું, શું કીધું છે? 40 ટર્મ સુધીનો સરવાળો શું થાય? રાજ સમજાણું બેટા, કોન્સેપ્ટ ક્લિયર થયો બેટા? રાજ ચેટબોક્સની અંદર લખો છો બેટા, રાજ સંઘાણી રાજ, 40મું ટર્મ આપણે બેટા ફાઇન કરવાનું નથી કીધું, આપણે શું કીધું કે 40મા ટર્મ સુધીનો સમ ફાઇન કરો, એટલે કે S40 મેળવવાનું છે, T40 નહીં, રેડી બેટા? રાજ ક્લિયર થાય છે બેટા? હલો રાજ, રાજ ક્યાં ખોઈ ગયો? તો 40મા ટર્મનો આપણે સમ ફાઇન કરવાનો છે, રેડી?
तो आपणी पासे बे वस्तु अननोन रही, 40 टर्म में आपणी पासे एन नी किंमत 40 छे, तो आपणी पासे बे वस्तु अननोन रही, कई कई, एक ए ने बीजू डी। ए ने डी हूँ मेळवी अने आमां मूकी दऊं तो मने आंसर मळी जाय, 40 टर्म सुधीनो सरवाळो मळी जाय। हवे ए ने डी केम मेळवा, तो के माटे आपने बे वस्तु आपेली छे, एक टी फोर अने बीजू टी टेन। इम्प्लस टी फोर नी फॉर्म्यूला आपणे जाणीए छीए, शुं थशे, ए प्लस केटला, ए प्लस थ्री डी, ए प्लस थ्री डी, ए प्लस थ्री डी इक्वल टू 22। आने कही दई आपणे इक्वेशन नंबर 1। डन। पछी बीजू आपेलू छे टी टेन, टी टेन आपेला छे, तो टी टेन नी फॉर्म्यूला थशे ए प्लस 9d, ए प्लस 9d इक्वल टू 52। आने कही दी इक्वेशन नंबर 2। डन। आने नाम आपी दी इक्वेशन नंबर 2। क्लियर। इक्वेशन 1 अने इक्वेशन 2। चालो एलिमिनेशन मेथड ने मदद थी आपणे शुं मेळवीए, ए अने डी, केम के आपणी रिक्वायरमेंट छे। तो ए केम मळे અને ડી કેમ મળે, તો કે ભાઈ ઇક્વેશન 1માંથી ઇક્વેશન 2 સબટ્રેક્ટ કરી નાખો, બાદ કરી નાખો, એટલે એ માઇનસ એ એટલે અહીં થઈ જશે 0, પછી 3d માઇનસ 9d એટલે માઇનસ 6d, ધેન માઇનસ 6d, પછી ઇક્વલ ટુ, ના ઇક્વલ ટુ 12માંથી 52 જાય, ધેન 12 માઇનસ 52 એટલે માઇનસ કેટલા આવી જશે, 40। ચાલો, વેરી ગુડ, વેરી ગુડ, તો ડી નો આન્સર શું થશે, વોટ ઇઝ ડી, આ બંને બાજુથી માઇનસ સાઇન કેન્સલ, ડન, તો ડી ઇક્વલ ટુ થઈ ગયા આપણી પાસે, સોરી અહીંયા 22 છે, સોરી સોરી ભૂલ થઈ ગઈ, 22 છે, એટલે 22માંથી 52 જશે એટલે 30 બચશે, ડન, એટલે ડીનો આન્સર થઈ જશે 30 છેદમાં 6। વેરી ગુડ, વેરી ગુડ બેટા, 30 છેદમાં 6, તો 6 5 30, 6 5 30, તો આન્સર શું આવશે ડીનો, 5, ડી મને મળી ગયા 5। અમારી બીજી રિક્વાયરમેન્ટ છે કે ભાઈ એ મેળવો, એ કઈ રીતે મેળવશું, તો કે ડીની કિંમત કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દઈએ, ઇધર એ ઓર ડી, એમાં મૂકીએ એટલે કે ઇક્વેશન નંબર 1ની અંદર મૂકીએ, 1 ઇમ્પ્લાઇઝ એ પ્લસ 3d, આ 3 ના 3 એમને, વોટ ઇઝ ડી, ડી ઇક્વલ ટુ 5, વિચ ઇઝ ઇક્વલ ટુ 22। ડન। ચાલો એની કિંમત શું થશે, એ ઇક્વલ ટુ 5 3 15, આ બાજુ પ્લસ, સામેની સાઈડ જાય તો માઇનસ, એટલે 22 - 15 કેટલા થશે, 22માંથી 15 કાઢી નાખો, 7, વેરી ગુડ બેટા કશ્યપ, વેરી ગુડ, 7, તો એની કિંમત થઈ ગઈ 7, અને ડીની કિંમત કેટલી થઈ ગઈ 5। ડન, 7 અને 5 એ આમાં મૂકી દઈએ આપણે S40ની અંદર, એટલે આપણે આન્સર મળી જાય, તો 40 ભાગ્યા 2 એટલે 20, 4180 ફાઇનલ આન્સર, વેરી ગુડ બેટા, મલ્ટીપ્લાય વિથ 2a, વોટ ઇઝ એ, એ એટલે કોણ, તો કે 7 2 × 7 પ્લસ 39 ના 39 એમ, બી એટલે કોણ, તો કે ડી મીન્સ 5। ડન, હવે આનો પહેલાં ગુણાકાર ને પછી સરવાળો, આ થઈ ગયા 20, એને ગુણ્યા બ્રેકેટની અંદર 7 2 14 વત્તા 39 × 5 એટલે 195। ડન, 195 વત્તા 14 એટલે 20, એને ગુણ્યા 195 વત્તા 14 કેટલા થશે, 209, એટલે આ 209। હવે
હવે 209 ગુણ્યા કરી નાખો 20 એટલે આપણો ફાઇનલ આન્સર મળી જાય. એટલે 209 ગુણ્યા 20 એટલે 4180, જે આપણા ભાઈઓ આગળ આન્સર આપ્યો 4180. ક્લિયર? તો આ એવું કહેવા માગે છે કે આ કોઈ એપી હોય કે જેનું ચોથું ટર્મ 22 હોય, જેનું દસમું ટર્મ 52 હોય, તો એના 40 ટર્મ સુધી આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળે 4180. ડન. આ થઈ ગયો આપણો કોન્સેપ્ટ. ક્લિયર? આટલી વસ્તુ બધાને ક્લિયર થઈ છે બેટા? આ એક્ઝામ્પલ ક્લિયર? એક્ઝામ્પલ નંબર 5 દરેકને ક્લિયર થયો? ચેટબોક્સની અંદર આન્સર યસ આપો. ઉજ્જવલ યસ, પ્રહલાદસિંહ યસ, રવિરાજસિંહ યસ, અક્ષય યસ, યોગેશ યસ, પ્રિન્સ યસ, હિરેન યસ, વિકાર સાવન યસ, અક્ષય યસ, ઓકે બેટા, મીત યસ, દેવાંગ યસ. આપણે બે પ્રકારના એક્ઝામ્પલ જોયા, એક ટીએન વાળો અને બીજું એસએન વાળો. ડન. શુભમ યસ, વેરી ગુડ બેટા. ક્લિયર? બે પ્રકારના એક્ઝામ્પલ આપણે જોયા, એક ટીએન વાળો અને બીજું એસએન વાળો. તો એપીમાં બે જ પ્રકારના એક્ઝામ્પલ છે કે ટર્મ ફાઇન કરો અને ટર્મનું એડિશન ફાઇન કરો. તો આપણે અહીંયા ક્લિયર થાય છે એક્ઝામ્પલ નંબર 5. આ ટાઈપ કરીને આપણે ગણેલું છે. એસ 40નો જવાબ 4180. ક્લિયર? આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 6 જુઓ. ફાઇન્ડ ધી 14th ટર્મ એન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 40 ટર્મ્સ ઓફ ધ સિક્વન્સ 1, 3, 5, 7. આ તમારે હોમવર્કમાં કરવાનો છે. ડન. આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા બધા. આ તમારે હોમવર્કમાં ગણવાનું. શું કીધું છે? ફાઇન્ડ ધ 40 ટર્મ, એટલે કે 40મું ટર્મ ફાઇન્ડ કરો. એટલે કે મારે પહેલાં T40 ફાઇન્ડ કરવાના છે. ડન. પહેલાં શું ફાઇન્ડ કરવાનું? T40. T40ની ફોર્મ્યુલા શું થાય? ઓકે, એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે 39D. 40માંથી એક જાય એટલે 39D. ડન. અને પછી શું કરવાનું? તો કે આ 40મું ટર્મ ફાઇન્ડ થઈ જાય પછી તમારે ફાઇન્ડ કરવાનું છે એના 40 ટર્મનો સરવાળો, એટલે S40. એટલે પહેલાં T40 મેળવવાનું અને પછી S40 મેળવવાનું. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ પૂછીશ કે T40 શું થાય અને S40 શું થાય. ડન. એ અને ડી, તો એના માટેની તમને એક સિક્વન્સ, એક એપી આપેલો છે, 1, 3, 5, 7. 1, 3, 5, 7. ડન. તો 3માંથી 1 જાય તો 2, 5માંથી 3 જાય તો 2, અને 7માંથી 5 જાય તો 2. એટલે આપણી પાસે ડીની કિંમત થઈ જશે 2. ડી ઇક્વલ ટુ 2. એની કિંમત પણ તમને મળી જશે. વોટ ઇઝ એ? તો કે એટલે ફર્સ્ટ ટર્મ, અને ફર્સ્ટ ટર્મ છે આપણી પાસે 1. એપીનું ફર્સ્ટ ટર્મ છે 1, એટલે આપણે ડી અને એ બંને મળી ગયા. એને આમાં મૂકી દો એટલે તમને T40 મળી જશે. પછી S40ની ફોર્મ્યુલા શું થશે? તો કે ભાઈ 40/2. સિમ્પલ એક્ઝામ્પલ છે એકદમ. 40/2, 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. 2a પ્લસ એન માઇનસ 1, એન એટલે કેટલા? તો કે 40. એન માઇનસ 1 એટલે કેટલા? તો કે 39. ડન. 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. હવે એ અને ડી આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. આર્યા ડી, આર્યા એ આમાં મૂકી દઈએ એટલે જવાબ મળી જશે S40. ડન. આ રીતે મેળવવાના T40 અને S40. એક્ઝામ્પલ નંબર 6. ક્લિયર? હા, વેરી ગુડ, વેરી ગુડ. દેવ અંગે ગણીએ ને ખોલ્યું. વેરી ગુડ બેટા. ઓકે, હું બેટા એટેન્ડન્સ લઈ લઉં. હા, 2 મિનિટ. કોઈ મિટિંગમાંથી લેફ્ટ થતા નહીં બેટા. વેરી ગુડ, અક્ષય ગણી નહીં. સરસ સરસ, વેરી ગુડ બેટા. એટેન્ડન્સ લઈ લો, એક જ મિનિટ બેટા. ચાલો આજનો લેક્ચર બધાને ક્લિયર બેટા, બધું સમજાણું. ફેસબુકની અંદર યસ ટાઈપ કરી દો ખાલી. બધાને સમજાઈ ગયું બેટા આજનો લેક્ચર? કે પ્રહલાદસિંહ યસ, ઋષભ યસ, પ્રથમ યસ, મીતભાઈ યસ, પ્રિન્સ યસ, ધાર્મિક
रविराज सिंह, यस वेरी गुड बेटा, वेरी गुड। अटेंडेंस नहीं लो, एक मिनट। એ કોઈ લેફ્ટ થતા નહીં બેટા, એક જ મિનિટ, એક મિનિટ લઉં છું। ओके, थैंक यू बेटा, थैंक यू ऑल ऑफ यू।